राजू इंडिया न्यूज को जो आप लोग डिजिटल प्लेटफॉर्म मैंने हूँ जो आपके साथ ही हमारे तो आज अपने बात करें कि अमदावाद दो हाटकेश्वर ब्रिज अमदावाद ना हाटकेश्वर ब्रिज ने तोड़ी पाड़वामां आवशे। एमसी ની કમિટી આ નિર્ણય લીધો છે, મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ ના હાટકેશ્વર બ્રિજ ને લઈ અને એમસી દ્વારા મહત્વના સમાચાર સામે આવ્યા છે। માં 5 વર્ષ પહેલા બનેલા હાટકેશ્વર બ્રિજ ને તોડી પાડવામાં આવશે ત્યારે એક્સપર્ટ કમિટીએ બ્રિજ તોડવાનો અભિપ્રાય આપ્યો। આ બ્રિજ ને તોડવામાં આવી રહ્યો છે, હાટકેશ્વર બ્રિજ ના તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એમસી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મહત્વનો નિર્ણય સામે આવી રહ્યો છે। જેમાં વાત કરવામાં આવે કે આ મામલે સત્તાવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પોલીસ ફરિયાદ થઈ શકે છે। તો આ પોલીસ ફરિયાદ કેમ થઈ શકે છે, હાટકેશ્વર બ્રિજ હાલ ચર્ચાનો વિષય કેમ બન્યો છે, કારણ કે માત્ર 5 જ વર્ષમાં કટકી બાજ કોન્ટ્રાક્ટરે બ્રિજની હાલત ખખડધજ કરી નાખી અને પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં ડૂબ્યા છે। તો વાત કરીએ કે બ્રિજ ને લઈને સ્થાનિકો છેલ્લા 6 મહિનાથી પરેશાન જોવા મળી રહ્યા છે। તો બધાના ધંધા રોજગાર બંધ છે, તો ક્યાંક ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે અને સ્થાનિકોને આ સમસ્યા ટ્રાફિકની સતત સતાવી રહી હોય ત્યારે વાત કરવામાં આવે કે આ સમસ્યા ત્યારે અમદાવાદ શહેરમાં આવેલા હાટકેશ્વર બ્રિજ ને તોડી પાડવાનો નિર્ણય એમસી દ્વારા લેવામાં આવ્યો। આ બ્રિજ ને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો કારણ કે બ્રિજની ગુણવત્તામાં શંકા જતા કમિશ્નરે 3 સભ્યોની કમિટી બનાવી અને તપાસ કરવાના આદેશ આપ્યા હતા। તો આપણે આ વિશે વાત કરીએ કે સમગ્ર મામલો શું છે। અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજ પરની દરરોજ હજારોની સંખ્યામાં અહીં લોકો અવરજવર કરતા હોય છે, ટુ વ્હીલર ફોર વ્હીલર સાથે અહીં અવરજવર કરતા હોય છે આ બ્રિજ ઉપરથી, જેને થોડાક મહિના પહેલા આ બ્રિજમાં ગાબડું પડ્યું હતું, તેને બંધ કરવામાં આવ્યો। પરંતુ જે બાદ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પાસે સ્થાનિકો દ્વારા બ્રિજ પર ઉભા રહીને વિરોધ પ્રદર્શન કરાયા હતા, ત્યારે સ્થાનિકોએ બ્રિજ બનાવવાના કોન્ટ્રાક્ટ પર આક્ષેપ કર્યા અને તેમણે બ્રિજ બનાવવામાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને જેને લઈને અમદાવાદ એમસી દ્વારા હાટકેશ્વરના બ્રિજને લઈને તોડવાનો નિર્ણય સામે આવી રહ્યો, મહત્વનો નિર્ણય સામે આવ્યો છે કે આ બ્રિજને તોડી પાડવામાં આવશે। ત્યારે વાત કરવામાં આવે કે કોન્ટ્રાક્ટર તેમજ સત્તાવાર અધિકારીઓ સામે પણ ફરિયાદ થઈ શકે છે તેવા નિર્ણયો જાહેર કરવામાં આવી રહ્યા હોય। વાત કરવામાં આવે કે આ નિર્ણયને મહત્વનો નિર્ણય ગણી શકાય કે ત્યાંથી લાખોની હજારોની સંખ્યામાં બ્રિજ ઉપરથી લોકો અવરજવર કરતા હોય છે, આ બ્રિજના કારણે અહીં ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે અને આ સમસ્યા વધી રહી છે તેની કરી ત્યાંના સ્થાનિક લોકો પણ અહીં સતત સમસ્યાનો સામનો કરી રહ્યા છે।